કૌશલ્ય તો એની વ્યાખ્યા જોઈએ તો શું કહી શકાય કે વિદ્યાર્થીઓને નવું શીખવા માટે વિદ્યાર્થીઓમાં ઉત્સુકતા ઊભી કરે તેવી પરિસ્થિતિનું નિર્માણ જે કૌશલ્ય દ્વારા કરવામાં આવે તેને વિષયાભિમુખ કૌશલ્ય કહે છે. એટલે વિદ્યાર્થીને જ્યારે કોઈ નવો ટોપિક શીખવાનો છે ત્યારે વિદ્યાર્થી એમાં રસ લેતા થાય, એમાં એનું ઉત્સુકતા જાગે કે આના પછી શું હોય છે, આના પછી શું હશે. તો એવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ કરવામાં આવે ત્યારે એને કહેવામાં આવે છે વિષયાભિમુખ કૌશલ્ય. એનો અર્થ શું થાય? તો કે શિક્ષક જે વિષય, વિષયાંગ કે મુદ્દો શીખવવાનો હોય તેના પ્રત્યે વિદ્યાર્થીઓને અભિમુખ કે અભિપ્રેરિત કરવાના કૌશલ્ય એટલે કે યુક્તિ પ્રયુક્તિને વિષયાભિમુખ કૌશલ્ય કહે છે. એટલે કે શિક્ષક જે વિષય, વિષયાંગ કે મુદ્દો શીખવવાના છે એના પ્રત્યે એને અભિમુખ કરે એટલે કે એના તરફ એને દોરી જાય, બરાબર, અથવા તો અભિપ્રેરિત કરે એવા કૌશલ્યને વિષયાભિમુખ કૌશલ્ય કહે છે. વિષયાભિમુખ કૌશલ્યના હેતુ શું છે? તો કે શા માટે વિષયાભિમુખ કરવામાં આવે છે, શા માટે બાળકને સીધું જ ભણાવવાની શરૂઆત કરી દેવામાં આવતી નથી, બરાબર? તો એનો હેતુ છે કે વિદ્યાર્થીઓને નવું શીખવા માટે ઉત્સુક કરી શકાય, એનામાં એક ઉત્સાહ જગાડી શકાય, અથવા તો એનામાં એક આગળ શું હશે એવું જાણવાની ઈચ્છા થાય, બરાબર, એના માટે. વિષયાભિમુખ પ્રક્રિયા દ્વારા શિક્ષક જે પાઠ કે મુદ્દો શીખવવાના છે તેના અનુસંધાનમાં વિદ્યાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરી શકાય. એટલે વિષયાભિમુખ કૌશલ્ય દ્વારા તમે એ જાણી શકો છો કે વિદ્યાર્થીઓને હું જે શીખવવાનો છું એને એના વિશે કેટલી માહિતી છે, કે એનો જે પાયો છે એ કેટલો એમાં મજબૂત છે. વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાન અને જે તે મુદ્દાઓ શીખવી શકાય, એટલે વિદ્યાર્થીઓનું પૂર્વજ્ઞાન જાણી શકાય અને તેને આધારે નવીન મુદ્દો છે એ શીખવી શકાય. વિદ્યાર્થીઓને વર્ગ વ્યવહારમાં ભાગ લેતા થાય, એટલે વિદ્યાર્થીઓ છે એ માત્ર શાળામાં આવી અને ક્લાસરૂમમાં બેઠા ન રહીએ, નવો મુદ્દો શીખવાની શરૂઆત કરીએ તો એ વર્ગ વ્યવહારની અંદર ભાગ લેતો થાય. વિદ્યાર્થી સરળતાથી નવું જ્ઞાન પ્રાપ્ત કરે, એટલે એક આખી સાંકળ બનાવી શકાય કે જેના દ્વારા વિદ્યાર્થી છે એ એના જે પૂર્વ જ્ઞાન છે ત્યાંથી લઈ અને નવું જે શીખે છે ત્યાં સુધી એને સરળતાથી એ નવા જ્ઞાન તરફ વળી શકે, બરાબર, નવું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. તો આ એના હેતુઓ છે. પછી કે કઈ કઈ પ્રવૃત્તિનો ઉપયોગ કરી શકાય વિષયાભિમુખ કૌશલ્યમાં? તો પ્રશ્નોતરી, કે વિદ્યાર્થીઓને પ્રશ્નોતરી દ્વારા તમે વિષયાભિમુખ કરી શકો છો. જે મુદ્દો એને નવો શીખવાનો છે એને અનુસંધાને તમે એવા એને જે આગળના ધોરણમાં શીખી ગયા હોય, તો આગળ શીખી ગયા હોય એને કંઈક માહિતી હોય એના આધારે તમે પ્રશ્નો પૂછી શકો અને ધીમે ધીમે એને તમે જે મુદ્દો શીખવાનો છે તેના તરફ લઈ જઈ શકો. પછી આવે ઉદાહરણ કે દ્રષ્ટાંત, તમે અલગ અલગ પ્રકારના ઉદાહરણો આપીને પણ વિષયાભિમુખ કરી શકો છો. કથન, વ્યાખ્યાન કે વર્ણન દ્વારા, બરાબર, કથન દ્વારા કે કોઈ વાર્તા કરીને કે કોઈ વર્ણન કરીને, બરાબર, નાટકીકરણ કે રોલ પ્લે અથવા તો વાર્તા દ્વારા, એટલે કોઈ વાર્તાનું નાટકીકરણ કરી શકો અથવા તો રોલ પ્લે પણ કરી શકાય. કાવ્ય પંક્તિનું જ્ઞાન, બરાબર, એટલે કે અહીંયા ગાન આવશે, કાવ્ય પંક્તિનું ગાન, એટલે કે કોઈ કવિતા શીખવાનું હોય તો તમે એનું ગાન પણ કરી શકો. દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ, એટલે કે પ્રોજેક્ટર છે, કમ્પ્યુટર છે, બરાબર, એના દ્વારા પણ તમે એવા સાધનોનો ઉપયોગ કરીને પણ તમે નવો મુદ્દો છે એને સરળતાથી શીખવી શકો છો. અને છેલ્લે આવે છે પ્રયોગ, બરાબર, કે વિજ્ઞાન વિષય શીખવવાનો હોય તો તમે પ્રયોગ દ્વારા પણ વિષયાભિમુખ છે એ કરી શકો છો. તો આવી વિવિધ પ્રયુક્તિઓ છે જેના દ્વારા તમે વિષયાભિમુખ છે એ કરી શકો છો. તો આ હતી વિષયાભિમુખ કૌશલ્યની માહિતી.